ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના છાત્રો તણાવમુક્ત રહી પરીક્ષા આપે તે માટે ભુજમાં વિવિધ શાળાઓમાં 1200 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું. આગામી 5મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ ત્યારથી તૈયારી કરી રહ્યા છે. ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પેપર લખવાના સમયે ભૂલી જાય ત્યારે કઈ રીતે તૈયારી કરવી, વાંચન શૈલી કઈ રીતે પેપર લખવું, ચિંતામુક્ત રહેવા માટે વક્તા ભાણજીભાઈ સામૈયાએ માર્ગદર્શન આપ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભુજ જિલ્લા શિક્ષણ તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું. કચ્છમાં વિવિધ સ્થળોએ આવા સેમિનારો યોજાવાના છે ત્યારે છાત્રોને વિષય નિષ્ણાતના નંબરોની યાદી પણ અપાઈ છે. બોર્ડ પરીક્ષાના પરિણામોમાં કચ્છ જિલ્લો અન્ય જિલ્લા કરતાં અગ્રેસર બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન મેળવી અભિભૂતિ થયા હતા. આમ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાને તણાવ મુક્ત થાય તે માટે ભુજમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. મારું નામ મંડવી ભૂમિકા છે અને હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. અમે આજે અહીંયા કારકિર્દી માર્ગદર્શન માટે આવ્યા છીએ, જે ડૉક્ટર ભાણજીભાઈ અમને કારકિર્દી માર્ગદર્શન વિશે અહીંયા એમનું માર્ગદર્શન સાંભળવા માટે અહીંયા આવ્યા છીએ. એનાથી ફાયદો થશે કે જે અમારી બોર્ડની એક્ઝામ છે એનાથી ફાયદો થશે કે અમારો થોડોક ભય ઓછો થશે અને અમને 12th પછી શું અમને કરવું અને કયો સાચો રસ્તો પકડવો એના વિશે અમને સંપૂર્ણ માહિતી મળશે અને ખૂબ જ ફાયદો થશે. આજે અમે આવીને અહીંયા શીખ્યા કે પરીક્ષા માટે ભય ન રાખવો જોઈએ અને તમારું ગોલ નક્કી કરો કે તમને શું આગળ કરવું છે અને તમે એકદમ મેન્ટલી એકદમ ભયમુક્ત થઈ જાઓ અને તમારી એક્ઝામ માટે તમે એકદમ ફૂલ તૈયારી કરી લો. આપણે ખાસ કરીને બોર્ડની એક્ઝામ 5 માર્ચથી શરૂ થઈ રહી છે તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને એ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે, બોર્ડમાં એનું સારું પરિણામ મળે એ અંતર્ગત ટાઉન હોલ ખાતે રોટરી ક્લબ ભુજ અને આપના નગરપાલિકાના સહયોગથી લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓનો અત્યારે સેમિનાર ચાલી રહ્યો છે.
ડૉક્ટર ભાણજીભાઈ સોમૈયા જે આપના સારા વક્તા છે એમના દ્વારા આપના વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્યું છે અને આપણા જિલ્લો જે છે એ બોર્ડમાં ખાસ કરીને અન્ય જિલ્લાની તુલનામાં પરિણામ વધુ સારું આવે એવી અમે તૈયારી કરી છે અને આખા જિલ્લામાં આવા જ સેમિનારો અન્ય સ્થળે પણ ચાલી રહ્યા છે. રોટરી ક્લબે ખૂબ સહયોગ આપી અને એક આ બાળકો માટે શૈક્ષણિક સેમિનાર કર્યો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને સૌ વિદ્યાર્થીઓને પણ અમે અભિનંદન આપીએ કે બોર્ડમાં એ પોતાનું સારું રિઝલ્ટ લાવી અને આપણા જિલ્લાનું નામ રોશન કરે. હા, વિદ્યાર્થીઓને ખાસ કરીને જે વ્યક્તિગત રીતે એમને કઈ રીતે પેપરો જે લખવા જોઈએ તો એના માટે એને અહીંયાથી અમે ટ્રીક આપીએ છીએ અને ખાસ કરીને અમે 40,000 જેટલી પ્રિન્ટઆઉટ આપી છે કે વિદ્યાર્થીઓને એક શુભ સંદેશ માન્ય કલેક્ટર મેડમ દ્વારા અને અમારા તંત્ર દ્વારા પણ આપ્યો છે. એ ઉપરાંત એની પાછળના પેજે અમે લગભગ દરેક વિષયના 2-2 તજજ્ઞોના શિક્ષકોના નંબર આપ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો એ સીધા જ એ શિક્ષકને પ્રશ્ન પૂછી મોબાઈલ નંબર કરી અને એનો માર્ગદર્શન મેળવે છે. ઉપરાંત અમે એવી સારી સ્માર્ટ ઉત્તરવહીઓ તૈયાર કરાવી છે કે 90 ઉપરાંત માર્ક્સ એને લાવવા છે તો કેવું લખાણ એ લખે તો એને 90 ઉપરાંત માર્ક્સ મળે, તો એવી ઉત્તરવહી પણ અમે સોફ્ટ કોપીની અંદર તમામ સ્કૂલોમાં 10મા અને 12માના વિદ્યાર્થીઓ સુધી મોકલવાના છીએ. આ રીતે એ લોકો તૈયારી કરશે તો 100% બોર્ડમાં એમને સુંદર ફાયદો થશે અને એના જે સમય મર્યાદાની અંદર એ પેપર પૂર્ણ કરી અને ભયમુક્ત રીતે ખાસ કરીને પરીક્ષા આપે, સ્વચ્છ રીતે સીસીટીવી કેમેરામાં કોઈ પણ પ્રકારની ચોરીની અપેક્ષા વગર પરીક્ષા આપે અને એ રીતે એક પણ બોર્ડમાં આપનો કોપી કેસ પણ ના થાય અને જિલ્લાનું રિઝલ્ટ જે છે એ સારું વધે સુધરે એવો અમારો સમગ્ર બધા લોકોનો આપણા જિલ્લાના તમામ એનજીઓ સાથેનો પ્રયત્ન છે અને એ રીતે અમે અત્યારે સમગ્ર જિલ્લામાં કામ કરી રહ્યા છીએ.